નમસ્કાર દોસ્તો, મિત્રો કેમ છો? મજામાં હું છું, આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આપણે જે તમે ક્યારે ચાઇનીઝ દાબેલી નામ સાંભળ્યું? નહીં સાંભળ્યું. ચાઇનીઝના વડાપાઉં ખાધા તમે? નહીં ખાતા હોય તો આજે ભાવનગરની અંદર કંઈક અલગ મોજ અને કંઈક અલગ જગ્યા છે, જય શ્રી ચામુંડા નાસ્તા હાઉસ. કે હવે આપણે ત્યાં અલગ જ વસ્તુ ખાવા માટે પહોંચી ગયા છે. અને કચ્છી દાબેલી, પછી કેળાની જૈન દાબેલી, અને જમ્બો વડાપાઉ, ચાઇનીઝ વડાપાઉ અને ચાઇનીઝ દાબેલી. તમે જોઈ શકો છો કે અલગ અલગ બધી વસ્તુ. ચાઇનીઝ સમોસા તો આપણે ખાધા હશે, જોયા હશે. તમારું નામ સાહેબ? કિશોરભાઈ, ખૂબ ખૂબ આભાર કે તમે યાર કંઈક નવી નવી વસ્તુ કરી રહ્યા છો. શું નવીન વસ્તુમાં આપણે? ચાઇનીઝ દાબેલી અને ચાઇનીઝ વડાપાઉ. આવો, તમે વિચાર ક્યાંથી આવ્યો? આખો અલગ યુનિક આવો. બધી વસ્તુ નહી કે કેવી રીતના બનાવવું, શું છે તો હવે તમે શું મને પેલા ખવડાવશો? પેલા એ મને ચાઇનીઝ દાબેલી એમાં શું શું આવે? આપડે બતાવો તો વડાપાઉં. આમાં શું શું છે? તમને ખાલી બતાવવા માટે. જબરજસ્ત, કઈ ઘટે જ નહીં. તમે તમારે રિટર્ન લઈ જઈએ પાછું. ચાઇનીઝ દાબેલી, ચાઇનીઝ દાબેલીના ભાવ છે, ચાઇનીઝ દાબેલીના 15 રૂપિયા ભાવ છે. જબરજસ્ત કોમ્બિનેશન છે. હાવ નવું આવી કંઈક નવી નવી વસ્તુ ટ્રાય કરવી તો ચોક્કસથી તમે ચામુંડા નાસ્તા હાઉસમાં આવી શકો છો. અને હવે વડાપાઉં ખવડાવી હતી મને, હવે ચાઇનીઝ વડાપાઉં. કિશોરભાઈ, આ કેટલા ટાઈમથી આપણું ચાલુ છે? 11 વર્ષ છે આ જગ્યાએ. અને આ જગ્યાએ કોઈને આવવું હોય તો એડ્રેસ કયું કહેવાય? સરકારી આર્ટ કહેવાય. સરકારી આર્ટ, જનવતી પાર્ક. ગ્રાઉન્ડ ની બીજું આપણે રેગ્યુલર માં શું શું બનાવો? બીજું રેગ્યુલર પબ, વડાપાઉ રેગ્યુલર, પંજાબી ચમોસા, ચાઇનીઝ સમોસા. શું વડી નામ કે આવે? ચામુંડા વેસલ વડાપાઉ. તમે જેમ ખાવ જે નૂડલ્સ નાખીને બનાવ્યા છે, જે નૂડલ્સ નો ટેસ્ટ
અને એ લોકોએ ફ્રાય કરીને બનાવ્યા છે અને હાઉ નવી જ હતી. સારું દોસ્તો, આપણે આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશું, કંઈક નવી જ મોજ કરશું. અને આ જગ્યાએ તમે આવો તો આ નવી વસ્તુ ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી એન્ડ જય મોગલ એન્ડ જય હિન્દ. નમસ્કાર દોસ્તો, મિત્રો કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી મોરબીથી. દોસ્તો, આપણે જે આજે લીલા બટાકા ખાવા જઈ રહ્યા છે, જે લીલા બટાકા જે ભાવનગરની અંદર મળી રહ્યા છે, તો એ લીલા બટાકાનો ટેસ્ટ કેવો છે અને બીજું શું મળી રહ્યું છે ત્યાં આગળ એ પણ આપણે જાણીશું. અને આપણે પહોંચી ગયા છે. આ કયો આપણો સર્કલ? કયું કહેવાય? ક્રેસન્ટ સર્કલ. ક્રેસન્ટ સર્કલ છે. સામે સરદાર સ્મૃતિની પાછળ, સરદાર સ્મૃતિ જે ઓલું ગાંધી સ્મૃતિ, ગાંધી સ્મૃતિની સામે અને સરદાર સ્મૃતિની બિલકુલ સામે છે. તમે જોઈ શકો છો કે જે આ સરદાર સ્મૃતિ અને એની બિલકુલ સામે જ છે. અને ત્યાં આગળ સરસ મજાના જે લીલા બટાકા અને બીજું શું મળે જાય સરસ છે. પછી બે ત્રણ આઈટમ ભરાળી ભેળ બનાવે. બરાબર, હાલો આપણે આજે સ્પેશિયલ ભેળ સેવ બટાટા પૂરી, જૈન ભેળ, જૈન સેવ પૂરી, મસાલાદાર બટાટા, બટાટા ડી, ભરાળી ભેળ, ભરાળી બટાટા. આપણે એક લીલા બટાકા આપી દેજો અને એક ભેળ. બની રહ્યા છે અને લીલા બટાટા છે ને, નોર્મલી બધા બટાટા લાલ હોય છે અને આજે લીલા બટાકા મળી રહ્યા છે. આ લીલા બટાકામાં શું આવે? કાકા એક પ્લેટ ખવડાવી દો અને એક સરસ મજાની ભેળ. હેલ્ધી બટાટા બહુ જ મસ્ત છે. આ ફરાળીમાં પણ ખવાતા હશે ને? બરાબર, અત્યારે તો આમાં લસણ ને બધું હશે ને? આમાં લસણ ને બધું આ ફરાળી નથી અત્યારે. ફરાળી પણ જ્યારે શનિવાર હોય કે અગિયારસ હોય ત્યારે બનતો હોય છે. આની અંદર લીલી ચટણી, જે કોથમરી અને લીલા મરચા, એનો સરસ મજાનો ટેસ્ટ આવી રહ્યો છે. અને સાથે ડુંગળી અને કેરીના કટકા નાખીને મજા આવી ગઈ. હવે આપણે ભેળનો પણ ટેસ્ટ. ભેળ બની ગઈ. ભાવનગરની અંદર આવો તો બહુ સસ્તું છે, 10-15 રૂપિયા, 20 રૂપિયા કે 25 રૂપિયા, 30 રૂપિયામાં તો સારામાં સારો નાસ્તો આવી જતો હોય છે. કેટલા વાગે ચાલુ થાય તમારું સેટ? 6:30 વાગે. રાત્રે? રાત્રે 11 વાગે. 11 વાગે સુધી. આપણો નાસ્તો અત્યારે બની રહ્યો છે, ભેળ બની રહી છે. જેવી ભેળ બની જાય એટલે આપણે એમાં ટેસ્ટિંગ કરશું. તો જાય
ક્યાં આપણા ભાઈ ક્યાં ઓમભાઈ જે આપણી ભેડ ઓકે છે લીલા બટાકા સારા છે આનું કામ ઓકે છે સારું દોસ્તો મને તો મજા આવી ગયું લીલા બટાકા ખાવાની મજા આવી ગઈ કંઈક આવી રીતના કંઈક નવા જ વિડીયો લઈને આવશો કંઈક નવી જ મોજ કરશું ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આ જગ્યાએ નાસ્તો કરવાનું ભૂલતા નહીં જય માતાજી અને જય મોરે જય હિન્દ દેવ પંડ્યા સરસ છે ખાસ આવો અમારા ત્યાં મળતું હોત બહુ સરસ છે આપની એક જ વાત ગમે છે જે તમે નાના લારીવાળાને નાસ્તાવાળાના વિડીયો બનાવો છો આ સલામ છે કમલેશભાઈ આપને થેન્ક યુ દેવભાઈ કે તમારી સરસ મજાની કોમેન્ટ છે કે અમારો તો બસ ઇન્સ્ટન્ટ જી છે ને કે આવી જગ્યાએ તમને સારામાં સારો નાસ્તો મળતો હોય છે અને સારામાં સારી જગ્યાએ તમને ખાવાનું પણ મળતું હોય છે એટલે મારો ઇન્સ્ટન્ટ ઈચ્છે અને મારો ઈરાદો જ છે કે હવે આવી રીતના લોકોના વિડીયો બનાવવા છે અને નાના લારીવાળાને ત્યાં પણ એવું મસ્ત જમવાનું મળતું હોય છે દોસ્તો કે આપણે કલ્પના ના કરી હોય કે આ જગ્યાએ આવું વસ્તુ ખાવાનું મળતું હોય છે અનિતા શાહ કમલેશભાઈ હું અનિતા શાહ કોલકાતાથી છું તમે જે રીતે ફરી ફેરીવાળાના વિડીયો પ્રમોટ કરો છો તે પ્રસંગીય છે બેસ્ટ ઓફ લક થેન્ક યુ અનિતાબેન કે તમે સરસ મજાની કોમેન્ટ કરો છો અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો આવી રીતના જોતા રહેજો અમે આવી રીતના નવા નવા અને નાના નાના વિડીયો જે લારીવાળા લોકો જે છે અને આવા લોકો જે જમવાનું બહુ એક નંબર બનાવે છે નાસ્તો જબરજસ્ત બનાવે છે એવા લોકોના વિડીયો અમારા બનાવવાના પ્રયત્ન છે અને આવી રીતના જ કામ કરતા રહેવું છે બસ તમારા બધાના સપોર્ટની જરૂર છે સપોર્ટ આપતા રહેજો અમે આવી રીતના અવનવા વિડીયો લઈને આવતા રહીશું મિલ્ક સિટી આનંદ ફૂડ એક્સપ્લોર કમલેશભાઈ હું તમારા ખૂબ જ મોટો ફેન છું તમને જોઈને મેં મારી ચેનલ ચાલુ કરી છે જેનું નામ મિલ્ક સિટી આનંદ ફૂડ એક્સપ્લોર છે જો તમે આણંદ આવવાના થાવ તો તમે આવજો અને તમારા વિડીયો ખૂબ જ સારા હોય છે થેન્ક યુ સો મચ કે તમે સરસ મજાની કોમેન્ટ કરી છે અને બીજું કે તમે આવી રીતના વિડીયો બનાવો છો મને પણ બહુ મજા આવે છે તમે તમારા પોતાના કન્ટેન્ટ તમારા પોતાના વિડીયો તમે બનાવો હું તો ફૂલ સપોર્ટ કરીશ અને તમારી ચેનલ મેં સબસ્ક્રાઈબ પણ કરી લીધી છે દોસ્તો અને બીજું કે તમારે જે મારા ફ્રેન્ડ વસતા લોકો પણ આમની પણ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આવી રીતના સપોર્ટ કરતા રહેજો એકબીજાના બધાને સપોર્ટની જરૂર હોય છે કારણ કે એકબીજાના સપોર્ટ વગર આ બધું પોસિબલ હોતું નથી તમારા બધાની પણ અમને બહુ જરૂર હોય છે અને હું તમને આવી રીતના સપોર્ટ કરતો રહીશ બસ તમારું પોતાનું કન્ટેન્ટ રાખજો અને બધી તમારે જે આ કંઈ અટકો તો જરૂરથી કોમેન્ટ કરતા રહેજો કે ભાઈ અમારે આ વિડીયો બનાવવો હોય તો કેવી રીતના બનાવો તમે તમારા મોબાઈલમાંથી વિડીયો બનાવી શકો છો અમે અમારા મોબાઈલમાંથી જ વિડીયો બનાવીએ છીએ દોસ્તો કોઈ જાતનો ખર્ચો કરવાની જરૂર નથી તમે તમારા સિટીની અંદર આવી રીતના વિડીયો બનાવો મને પણ બહુ જ મજા આવશે તમારા પોતાનું કન્ટેન્ટ લઈ આવો તમે તમારા પોતાના સિટીની અંદર આવી રીતના વિડીયો બનાવજો તમને જલ્દીથી જલ્દીથી સફળતા મળતી રહેવી મા માતાજીને મોગલમાંને પ્રાર્થના કરીશ આવી જ રીતના મળશું નવા જ વિડીયો લઈને કંઈક નવી જ મોત ત્યાં લગીને જય માતાજી જય મોગલ એન્ડ જય હિન્દ.